નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હાલ આપ જ્યારે લાઈવ જોડાયા છો ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ધાર્મિક ગામ, શાંતિનું ગામ એટલે કે ચાણસદ. દર્શક મિત્રો, ચાણસદ ખાતે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો છે. ત્યારે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જે છે આ પાદરાના ચાણસદ ગામમાં થયો હતો, અને જેમાં પ્રમુખ સ્વામી મહારાજના આ જન્મ સ્થળે હાલ આપ જોઈ શકો છો એમ નારાયણ સરોવરની જે છે રચના કરવામાં આવી છે. નારાયણ સરોવર બનાવવામાં આવ્યું છે જેનું આજે રોજ લોકાર્પણ જે છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થનાર છે. જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તડામાર તૈયારી જે છે હાલ થઈ રહી છે. મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટેની પણ તૈયારીઓ થઈ રહી છે, સાથે સાથે સુરક્ષાના પણ આપ જોઈ શકો છો કેવા પ્રકારના બંદોબસ્ત છે. સંતોના પણ દર્શન આપણે થઈ રહ્યા છે, બીએપીએસના સંતો પણ અહીં આગળ આવી રહ્યા છે, ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ખૂબ કડક ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે શ્રી રામ ભગવાનનું પણ અહીં આગળ મંદિર જે છે બીએપીએસ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે, તેના પણ દ્રશ્યો જોઈ શકો છો. પ્રમુખ સ્વામી મહારાજનું જે છે અહીંયા આગળ આપ જે ઘર હતું જૂનું એ પણ જોઈ શકો છો, ને આપણી સાથે જ્ઞાન વત્સલ સ્વામીજી પણ અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે, તે પણ આપણે દ્રશ્યો અહીંયા આગળ જોઈ રહ્યા છો. આગળથી જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્ઞાન વત્સલ સ્વામી જે છે અહીંયા આગળ આવી ચૂક્યા છે અને જે પ્રકારની તૈયારીઓ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. જે રીતે આપ જોઈ રહ્યા છો એમ હાલ જે છે પાદરાના ચાણસદ ગામ ખાતે જે નારાયણ સરોવર જે છે તેનું આજરોજ જે છે લોકાર્પણ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ છે, જેમાં ઘણા અન્ય નેતાઓ પણ જોડાવાના છે, ઘણા સરકારના મહેમાનો પણ જોડાવાના છે. અત્યારે હાલ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્ઞાનવત્સલ સ્વામી જે છે એ હાલ ચાણસદ ખાતે છે અને સંતો સાથે સ્વામીજી સાથે વાત કરીશું. સ્વામીજી જે રીતે જોઈ રહ્યા છો હાલ સ્વામીજી, આજરોજ લોકાર્પણ છે, સૌ પ્રથમ કો કઈ રીતે સંસ્થાને આ વિચાર આવ્યો, કઈ રીતે આની શરૂઆત કરવામાં આવી હતી, શું શું વિશેષતાઓ આ તળાવની અંદર નારાયણ સરોવરની અંદર? હા, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન એટલે કે આ ચાણસદ ગામ. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો શાંતિલાલ. શાંતિલાલ જ્યારે નાના હતા અને પ્રાઇમરીમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આ તળાવ જે આપ જોઈ રહ્યા છો તે તળાવની અંદર પોતે સ્નાન માટે પધારતા હતા. સ્વાભાવિક છે કે બાળક રમત રમતા હોય તળાવની અંદર નાળિયેર ફેંકવામાં આવતું અને કોમ્પિટિશન હતી કે નાળિયેર કોણ પહેલું પાછું લઈ આવે છે. તો નાના શાંતિલાલ પ્રમુખસ્વામી મહારાજ પરિચિત નથી. ગુજરાત સરકાર પણ પ્રમુખ સ્વામી મહારાજને તેમના શતાબ્દી પર્વે પ્રમુખ સ્વામી મહારાજનો ગયા વર્ષે શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ખૂબ ધામધૂમ થી ઉજવાયો. તૈયારીઓ કરવામાં આવી છે. જે રીતે આપણે શું મળ્યા છે અહીંયા ઘણું કહી શકાય કે અહીંયા આગળ જે 18 ડેરી બનાવવામાં આવી છે, 18 ડેરી 18 કુટીરની અંદર સ્વામી મહારાજના જે કહી શકે સ્વામી મહારાજ 18 વર્ષ સુધી ચાણસદ ગામમાં હતા, ત્યારે 18 વર્ષના જે પણ પ્રસંગો છે એ પ્રસંગો સાઉન્ડના રીતે અહીંયા આગળ સ્પીકરના માધ્યમથી તમામ જે હરિભક્તો અહીંયા આગળ આવશે તેમને અલગ અલગ પ્રસંગો આગળ સાંભળવા મળશે.
Gracias.